नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित चैप्टर नंबर 13 घात अने घाता जेमा स्वाध्याय 13.1 में आपणे 1 થી 6 दाखला आगळना बे वीडियो लेक्चर में जोई गया। हवे दाखला नंबर 7 के भाई दाखला नंबर 7 में कीधुं के सादो रूप आपो जेमा -4^3 छे। हवे -4^3 मतलब के -4 साथे 3 वखत गुणाकार, मतलब के -4 × -4 × -4। हवे -4 × -4 चोके चोके 16, -, से એટલે 16 માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ જાય, અને 16 × 64, 16 પ્લસ છે 4 છે માઇનસ, તો 64 છે માઇનસ થાય। હવે આવી રીતના યાદ રાખવું થોડું અઘરું પડે, એના માટે આપણે એક સરળ વસ્તુ જોઈએ કે ભાઈ વચ્ચે ગુણાકાર હોય, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય અને એમાં નિશાનીઓ માઇનસ પ્લસ આપેલી હોય, તો તમારે કઈ નિશાની મૂકવી? તેના માટે સરળ વસ્તુ છે કે ભાઈ જો એકી સંખ્યામાં નિશાની માઇનસની હોય, જે સંખ્યા તમને જે રકમ આપેલી છે એ સંખ્યામાં અથવા તો એ રકમમાં એકી સંખ્યામાં માઇનસ નિશાની હોય ત્યારે જવાબ હંમેશા માઇનસમાં આવે। હવે અહીં કેટલી માઇનસ નિશાની છે? એક વખત, બે વખત અને ત્રણ વખત, મતલબ કે માઇનસ નિશાની છે એકી સંખ્યામાં છે એટલે જવાબ માઇનસમાં આવશે, બરાબર માઇનસ। હવે જવાબ શું આવે? તો કે ચોકે ચોકે 16 × 64 માઇનસ 64। હવે આપણે આ રીતના ગણતરી કરી હતી, ચોકે ચોકે 16 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ 16 × -4, 16 × 64 અને પ્લસ 16 હતા અને 4 સી માઇનસ છે એટલે એક પ્લસ અને એક માઇનસ એટલે નિશાની રહી માઇનસની। પણ આ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, આ બધી વસ્તુ ગુણાકારના સંબંધ માટે લાગુ પડે। તમે આ વસ્તુનો સરવાળાના સંબંધમાં ઉપયોગ કરો તો એ વસ્તુ ખોટી પડે, તો એના માટે આપણે માઇનસ માઇનસ પ્લસ આ વસ્તુ નહીં શીખીએ, પરંતુ એકી સંખ્યામાં માઇનસ સંખ્યાનો ગુણાકાર તો જવાબ માઇનસમાં આવે, બેકી સંખ્યામાં માઇનસ સંખ્યાનો ગુણાકાર તો જવાબ પ્લસમાં આવે। હવે એવી રીતના દાખલો બીજો કરીએ આપણે, -3 × -2^3। હવે ફરી પાછું કે ભાઈ બરાબર -3 × -2^3, મતલબ કે -2 × -2 × -2। હવે બધાની વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આનો જવાબ માઇનસ આવશે કે પ્લસ આવશે? એના માટે તો કે માઇનસ નિશાની ગણી લો, 1, 2, 3 અને 4 વખત માઇનસ નિશાનનો ગુણાકાર થાય। હવે મેં તમને પહેલા દાખલામાં કીધું એ પ્રમાણે કે જો માઇનસ નિશાનીનો એકી સંખ્યામાં ગુણાકાર હોય તો જવાબ માઇનસમાં આવે, પણ બેકી સંખ્યામાં ગુણાકાર હોય તો જવાબ પ્લસમાં આવે, મતલબ કે આ સંખ્યાનો જે ગુણાકાર થશે એ જવાબ પ્લસમાં આવશે। 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, તો આનો જવાબ આવશે ખાલી 24। આપણે પ્લસ છે પણ પ્લસ આગળ લખતા નથી એટલે પ્લસ 24, અથવા તો તમે 24 કયો પણ ચાલે। હવે કઈ રીતના? તો કે 2 × 2 = 4, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ 4 છે અત્યારે અહીંયા, 3 × 2 = 6, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ 6 છે, 6 × 2 = 24, 24। તો આવી રીતના માઇનસ એક બેકી સંખ્યામાં માઇનસ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, કે નિશાનીમાં બેકી સંખ્યામાં નિશાની માઇનસની હોય અને એવી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા પ્લસમાં આવે। હવે એના પછી દાખલો ત્રીજો અને ચોથો એ તમારે તમારી રીતે કરવાનું છે। જો દાખલો ન આવડે તો તમે મને વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરીને પણ જણાવી શકો। હવે દાખલો નંબર 8 પર જઈએ આપણે, કે સંખ્યાઓની સરખામણી કરો, સંખ્યાઓની સરખામણી કરો, એમાં પહેલી સંખ્યા છે 2.7 × 10^12, બીજી સંખ્યા છે 1.5 × 10^8। હવે સંખ્યાઓની સરખામણીમાં મતલબ કે આ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ, તો 10^12 છે, તો જ્યારે 10 અહીં ખાલી એક જ શૂન્ય હોય, મતલબ કે 10 સંખ્યા હોય અને એની ઘાત જે હોય ને એ ઘાત પ્રમાણે એના શૂન્ય વધે એનો ગુણાકાર કરતા, એક્ઝામ્પલ તરીકે કે ભાઈ તમે 10^2 લો તો આને બરાબર 10^2 એટલે 10 × 100 થાય, તો કેટલા 10, જો અહીંયા 10 જ હોવા જોઈએ,
तो ज आ शरत लागू पड़ से। तो अँ शून्य है बे घात है बे शून्य मूकी देवा घात करती वक्त मतलब कि दस ने त्रण घात हो तो अँ जवाब हजार आए तो के शून्य मुकवाना तो कि त्रण शून्य मुकवाना तो ये कि भाई अँ दस की बार घात है बार शून्य आ पॉइंट सात गुणिया एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार आने बराबर बे पॉइंट साठ गुणिया एकम दशक सौ हजार दस हजार लाख दस की बार घात गुणाकार आप राखी तो आवाब आ सत्यावीस गुणिया एक पे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार शून्य छेद में हम अपने पॉइंट दूर करेला छेद में आश दस शून्य शून्य उड़ी गय मतलब क्या एक शून्य ओसू थी गय तो आने बराबर हवे आवशे सत्यावीस गुणिया एक एट सत्यावीस पछी एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार शून्य केम के एक तो आप उड़ाड़ी दीधुं छे तो आ जवाब आवशे आ हवे एवी रीतना आनी गणतरी आपणे अहीं करीए एक पॉइंट पांच गुणिया दस की आठ घात दस की आठ घात मतलब के आठ शून्य आवशे तो एक पॉइंट पांच गुणिया एक बे त्रण चार पांच छ सात ने आठ हवे पॉइंट दूर करिए तो पंदर गुणिया एक बे त्रण चार पांच छ सात आठ छेद में पॉइंट दूर करो तो दस शून्य शून्य उड़ी गयू तो हम आठ ने सात शून्य थी गया तो अँ पंदर एक बे त्रण चार पांच छ सात हम आ बने में संख्या कई मोटी है तो आ संख्या मोटी है तो सरखामणी में आप आम लखी सकी तो अँ पॉइंट सात गुणिया दस की बार घात ग्रेटर देन एक पॉइंट पांच गुणिया दस आठ घात तो आ रीतना दाखलो बे छे ए पण सरळ छे अने बने त्यां सुधी जे संख्या की घात मोटी हशे जे संख्या की घात वधारे हशे ए संख्या मोटी संख्या हशे अने एज कदाच संख्या में कोई फेरफार होय तो अमुक ज मतलब कि एसी टका जेवू बनी सके के ए संख्या सॉरी वीस टका जेवू बनी सके ए संख्या नानी होय बाकी एसी टका ए संख्या मोटी ज होय छे तो अहीं आपणो दाखलो आठ पर पूरो एम आपणो स्वाध्याय तेर पॉइंट एक अहीं पूरो थाय छे अने तेर पॉइंट एक ना जेटला दाखला वच्चे छोड़ेला छे ए बधा तमारे होमवर्क में लखवाना छे धन्यवाद विद्यार्थी मित्रों ने आपणे आखो विडियो पूरो जोवानो छे अने मैं तमने वच्चे कीधेलू क्लास में कि हूँ तमने विडिया ने गमे त्यारे एक कोयडो मूकीश एक कोयडानो तमारे जवाब मने कमेंट में आपवानो रहेशे तो हूँ तमारी समक्ष एक कोयडो आज मूकू छू अहीं आ एक पाणीनो टाको छे आ पाणीनो टाको चौदह दिवस में फूल भराई जाए तो कई रीतना तो कि भाई आजे मान लो कि मैं दस लीटर पानी नाखू हो तो बीजा दिवसे जेटलू टाका में पानी हो तमारे एटलू नाखवानू मतलब दस लीटर पानी नाखू तो टाका में दस लीटर पानी है तो हवे तमारे वीस लीटर नाखवानू बीजा दिवसे त्रीजा दिवसे तमारे टाका में हवे पानी केटलू है तो कि वीस लीटर तो तमारे त्रीजा दिवसे वीस लीटर नाखवानू आवी रीतना आ वीस लीटर नाखू હવે ટાકામાં પાણી કેટલું થઈ ગયું હતું કે ચાલીસ લીટર એમ તમારે ટાકામાં જેટલું પાણી હોય એટલું બીજા દિવસે નાખવાનું હવે ટાકો ફૂલ થતા ચૌદ દિવસ થાય ચૌદ દિવસ થાય તો આ ટાકો અડધો કેટલામાં દિવસે થયો હશે આ ટાકો અડધો કેટલામાં દિવસે થયો હશે ફરી પાછો એકવાર સમજી લીજો કે ટાકામાં જેટલું પાણી હોય એટલું પાણી તમારે બીજા દિવસે નાખવાનું માની લો કે આજે તમે દસ લીટર પાણી નાખ્યું છે તમારે ફરી પાછું બીજા દિવસે પાણી નાખવાનું છે તો તમારે ટાંકામાં કેટલું પાણી છે અત્યારે તો કે ભાઈ દસ લીટર તો તમારે દસ લીટર પાણી નાખવાનું હવે કુલ ટાંકામાં કેટલું પાણી થઈ ગયું તો કે દસ આગળનું આજનું દસ કુલ વીસ લીટર થઈ ગયું હવે ત્રીજા દિવસે તમે પાણી જ્યારે નાખો ત્યારે ટાંકામાં કેટલું પાણી છે તો કે વીસ લીટર તો એટલું જ પાણી તમારે વીસ લીટર ત્રીજા દિવસે નાખવાનું તો હવે કેટલું પાણી થઈ ગયું ચાલીસ લીટર હવે તમે એ પછીના દિવસે પાણી નાખવા જાઓ તો ચાલીસ લીટર ટાંકામાં પાણી છે અને તમારે બીજું ચાલીસ પ્લસ કરવાનું
मतलब कि ટાંકામાં જેટલું પાણી હોય એટલું જ પાણીમાં તમારે નાખવાનું છે, રોજ તમારું પાણી નાખવાનું ક્ષમતા વધતી જશે. તો આ ટાંકો અડધો કેટલામાં દિવસે પહોંચશે? 14 દિવસે ફૂલ ભરાઈ જાય. તો આ ટાંકો અડધો કેટલામાં દિવસે પહોંચશે? આ જવાબ તમે મને કમેન્ટમાં લખીને જણાવો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.